હું સેવાદળના મિત્રો ગાંધીજીના રસ્તે વિદ્યાપીઠને અનેક બધું એક લોકો આદર્શ માને આરએસએસને લોકો આરએસએસના પ્રચારકને ભગવાન માને જો સેવાદર ભૂતકાળ થઈ ગયો તો આરએસએસ અને જનસંઘને ભારતીય જનતા પાર્ટી જે બની એ બહુ જલ્દી ભૂતકાળ બની જશે એટલા માટે કે તમે જો તમે તમારી જાત માટે માર્કેટિંગ કરતા હોય હું મારા માટે મારા મેકઅપ માટે આર્ટિસ્ટ રાખતો હું કેવો લાગુ એના માટે ચારે બાજુ તો દર્પણમાં જોઈને પછી પ્રજા માટે તમે કૃત્રિમ લાઈફ જીવો છો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને સારી કેવડાવશે એટલી જલ્દીથી ભ્રષ્ટ બની રહેશે કરપ્શનની મર્યાદા બહારનો ભ્રષ્ટાચાર કરોડો 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 અને ગઈકાલના અંબાણીને અદાણી એ કોની મહેરબાનીથી કયું કરપ્શન મને યાદ છે ખાડિયામાં જનસંઘનું કાર્યાલયનું ઠેકાણું નહોતું લોકો પાસે બસો બસો રૂપિયા અઢીસો રૂપિયા ઉઘરાઈને પાર્ટી ચલાવેલી છે એસટીમાં બેસવાની જગ્યા ન હોય કોઈ કાર્યકર્તા ટિકિટ બસથી લઈને ઉભો રહીને તમારે બારીમાંથી કૂદીને અંદર બેસવું પડતું એ અત્યારે એ દિવસો અત્યારે ચાર્ટર પ્લેન સિવાય કંઈ છે જ નહીં તમે એક દિવસ અમદાવાદ આવો ને તમે મદ્રાસ જો વરી અમદાવાદ આવો તો પબ્લિકના કરોડો રૂપિયા આધન તમે માલિક છો કરી શકો પબ્લિકના રૂપિયાનું આધન કરી શકો માર્કેટિંગમાં કરોડો રૂપિયા બિન ઉત્પાદક ખર્ચી શકો કોના માટે આટલા બધા રૂપિયા લોકોને આપવા તા પબ્લિકને આપોને અને ગુજરાતમાં તમે કરોડ રૂપિયો કરોડ લોકોને ગુજરાતના કરોડ લોકોને જો મફત ખાવાનું આપતા હોય એનો વખતે કરોડ લોકો ભૂખે મરે છે દેશમાં એંસી કરોડ ભૂખે મરે છે માર્કેટિંગ લોકોને આપવાનું કરો પણ આ બાય પ્રોડક્ટ આ એનો ત્યાં ભૂખે મરે છે આ લોકો ગુજરાતમાં પચાસ લાખ બેકાર છે ભણેલા ગણેલા ખાડે ગયું છે આખું તંત્ર આખી કોઈ કોઈ એમએલએ કોઈ એમપીનું વજન હોય ભારતીય જનતા પાર્ટીના મને કે નાભીમાંથી ઓળખું છું આ પાર્ટીને એના કલ્ચરને કલ્ચર તો બદલાતું ને જી બાપુ તમે કહી રહ્યા છો કે જે બીજેપી પાવર કરપ્ટ છે આપને બીજેપી ગમતી નથી પરંતુ હમણાં જ જ્યારે અમિત શાહજી આવ્યા હતા ત્યાં આગળ અને મહેન્દ્રસિંહ આપના દીકરા તેમની સાથે જોવા મળ્યા તો શું તેઓ બીજેપી જોઈન કરી રહ્યા છે હું ભાજપમાં હતો ને રાજીવ ગાંધી આવ્યા હતા ગાંધીનગર ને મહાદેવના મંદિર આગળ થઈને મહેસાણા જવાના હતા સ્પેશિયલ વ્યવસ્થા કરીને રાજીવ ગાંધીને મહાદેવજીના દર્શન કરાવ્યા હતા અમિતભાઈનો મત વિસ્તાર છે અમિતભાઈ મારું ગામ અમિતભાઈના વિસ્તારમાં આવે મહાદેવજીનું મંદિર છે અમિતભાઈ ધાર્મિક છે મહેન્દ્રભાઈ મારા દીકરા ચેરમેન છે ટ્રસ્ટના પ્રમુખ છે સ્વાભાવિક દર્શન કરવા માટેનો અને એમાં કંઈ જાહેરમાં ભાજપમાં કે આવો અભડેપ ભૂતકાળમાં જો રાજીવ ગાંધીનો ના રાખ્યો હોય તો આજે અમિતભાઈનો ન રખાય આભડસેપ ન હોય રાજકારણમાં ખુલ્લા હોય તો ન હોય મનમાં પાપ હોય તો હોય હું 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 બીજેપીમાં હતો ને અહેમદભી પટેલના ત્યાં ભરૂચમાં રાત્રે જમતો ને ત્યાં સુઈ રહેતો હું કોંગ્રેસમાં હતો તો પણ ભાજપના બીમાર જેટલી સાહેબ કે બધાની ખબર પૂછવા જતો આ તો પર્સનલ સંબંધો છે એમાં એમાં આવી કડવાશ ન હોય પણ બાપુ કારણ કે કોંગ્રેસ તમને બીજેપીની બી ટીમ તરીકે ઓળખાવે છે આમાં માર્કેટિંગ જેને જે કરવું એ કરે તમે જાહેર જીવનમાં મને કોઈ સમજાવે કે કઈ પાર્ટીમાં મેં લાભ લીધો ભાજપમાં લાભ લેવાનો હતો મજા કરવાની હતી છોડી દીધું કોંગ્રેસમાં એ સત્તરમાં સરકાર હતી એવું લાગ્યું કે આમાં બરોબર નથી મેં છોડી દીધું અને એક પણ એક આક્ષેપ નહીં હું બીજેપીમાં હતો ત્યારે ઇન્દિરાબેન ગાંધીને ઇન્દિરાબેન ઇન્દિરાજી જ કહેવાનું અત્યારે અહીં શું તો અટલજીને અટલજી જ કહેવાનું દેશના વડાપ્રધાન હતો એમના નામ દઈને માનથી બોલાવવાના અમિતબેન અમિતબેન હોમ મિનિસ્ટર આમાં આમાં બીજું ન હોય તમે અલ્ટિમેટલી તમે તમે કયા કયા કલ્ચરમાં છો અને લેવાનું કોઈ મને ક્યાંક શું લીધું તમે આમથી આમ ગયા તો સેના માટે ગયા અમારા આત્મારામભાઈ પટેલે સાત પાર્ટીઓ આમથી આમ કરી નિષ્કલંક રીતે માણસ પબ્લિક માટે કે મારે આમ કરવું તો કરે વલ્લભભાઈ પટેલ રાજકોટવાળા એ તમે શેના માટે કરો છો પક્ષના બંધનો તો પૂરા થઈ ગયા જો કોંગ્રેસનો ભૂતકાળ હતો એવો ભૂતકાળ ભાજપનો પણ થઈ શકે કાલે કઈ પાર્ટી ઉદયમાં આવે તો પ્રજા નક્કી કરશે પણ બાપુ અત્યારે ચર્ચા એવી ચાલે છે કે તમે આમ આદમી પાર્ટીના સંપર્કમાં બી છો અને અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત થઈશું આ કૃષ્ણ ગોપીનાય સંપર્કમાં છે શું કેવું તારે સંપર્ક અલગ સવાલ છે દેશના કોઈ પોલિટિશિયન ને કોઈ ઉદ્યોગપતિ દેશના કોઈ પોલિટિશિયન કોઈ ઉદ્યોગપતિ કોઈ કોર્પોરેટ હાઉસીસ યા કોઈ સિનેમાના એક્ટરો એમાં માલીને અમિતાભ બચ્ચન રાજ બબ્બર એક્સવાજે આ બધાના વ્યક્તિગત સંબંધ હું ચંદ્રશેખરજીના ત્યાં અને વાજપેયી સાહેબના ત્યાં પણ વગર એપોઇન્ટમેન્ટ જઈ શકતો હતો કોઈ દિવસ ક્યારે કોઈ એટલે આવા આવા ન હોય તમે સંપર્કો બધે જ હોય સંપર્કોનો કોનો હોય કે આપના સંપર્કમાંથી આપમાં ગયા યા કોંગ્રેસના સંપર્કમાંથી કોંગ્રેસમાં યા ભાજપમાં અમિતભાઈ આવે એટલે ભાજપમાં ઘેરા જ્યારે જે ઠીક લાગે એ સ્ટેન્ડ લેવાનું સ્ટેન્ડમાં તમારો કોન્સિયસ તમે જેના માટે પડ્યા હોય એ કોજ સર્વ ન થતું હોય એના માટે છે આ